મિત્રો જનવાજ ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ત્રણ અગત્યની માહિતી વિશે વાત કરીશું પહેલી માહિતી તો ખેડૂતો માટે છે કે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની આગાહી કરવામાં આવી છે બીજી જે માહિતી છે એ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે છે કે પંદર જાન્યુઆરીથી રાજ્યમાં જે શાળાઓ છે એ શરૂ થઈ શકે છે અને ત્રીજી માહિતી છે કોરોના બાબતે તો આ ત્રણેય માહિતી વિશે આપણે વિગતવાર વિડીયોમાં જાણીશું સૌપ્રથમ આપણે વાત કરીએ હવામાન વિભાગની આગાહી વિશે તો રાજ્યમાં ફરી માવઠું થવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અરબસાગરની અંદર ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભો થયું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ અરબસાગરથી લઈને ગુજરાત રાજસ્થાન અને હરિયાણા સુધી જોવા મળશે તો અરબસાગરમાં ઊભી થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી બે જાન્યુઆરી અને ત્રણ જાન્યુઆરી એટલે કે બીજી અને ત્રીજી જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધુ અસર છે એ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી બીજી જાન્યુઆરીની રાત્રે અને ત્રીજી જાન્યુઆરીની સવાર દરમિયાન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે તો આ એક ખેડૂતો માટે અગત્યના અપડેટ હતા કે બે અને ત્રણ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું થવાની શક્યતા છે હવે આગળ આપણે વાત કરીએ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક અગત્યના અપડેટ છે કે પંદર જાન્યુઆરીથી રાજ્યની શાળાઓ છે એ શરૂ થઈ શકે છે કોરોના વાયરસને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તેને કારણે માર્ચ મહિનાથી રાજ્યની તમામ શાળાઓ બંધ છે દિવાળી બાદ ગુજરાતની શાળાઓ છે એ શરૂ થવાની હતી પરંતુ અચાનક જ કોરોના વાયરસના કેસમાં જે વધારો થયો તેને કારણે જે ફરી શાળા શરૂ કરવાનો નિર્ણય હતો તે મુલતવી રાખ્યો છે ત્યારે હવે અગત્યના એક રિપોર્ટ મળી રહ્યા છે કે પંદર જાન્યુઆરીથી રાજ્યની શાળાઓ છે એ શરૂ થઈ શકે છે ઉપરાંત બીજા પણ અગત્યના અપડેટ એ મળી રહ્યા છે કે ધોરણ દસ અને ધોરણ બાર સિવાયના જે વિદ્યાર્થીઓ છે તેમને આ વર્ષે પણ માસ પ્રમોશન મળી શકે છે એટલે કે ધોરણ દસ અને બાર સિવાયના વિદ્યાર્થીઓ છે તેને વગર પરીક્ષાએ આ વર્ષે પણ પાસ કરી દેવી શકે છે હવે ત્રીજા અને છેલ્લા અપડેટ વિશે વાત કરીએ તો કોરોના વાયરસમાં મ્યુટેશન જોવા મળ્યું છે કોરોના વાયરસની જે ત્રીજી લહેર છે એ ઇંગ્લેન્ડ જર્મની અને બ્રાઝિલ જેવા દેશોમાં શરૂ થઈ ગઈ છે અને આ ત્રીજી લહેર દરમિયાન કોરોના વાયરસમાં મ્યુટેશન જોવા મળ્યું છે મ્યુટેશનનો અર્થ એવો થાય છે કે કોરોના વાયરસનું એક નવું અને ભયાનક સ્વરૂપ છે એ સામે આવ્યું છે અને ઇંગ્લેન્ડની અંદર આ ત્રીજી લહેરને કારણે કોરોના વાયરસમાં જે મ્યુટેશન થયું છે તેને કારણે ફરી કોરોના વાયરસના કેસમાં એક મોટો વધારો જોવા મળ્યો છે જેના કારણે ભારત સરકાર દ્વારા ઇંગ્લેન્ડ જે આવતી જતી તમામ ફ્લાઇટો છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો આ હતા અગત્યના આજના અપડેટ જો આ વિડીયો તમને માહિતગાર લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરી દેજો તથા જનવાજ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં